ગુજરાતના ઇન્ફાસ્ટ્રક્ચરમાં એટલું જંગી મૂડીરોકાણ છેલ્લા 3 વર્ષમાં થયું છે કે આગામી સમયનું ગુજરાત આધુનિકતમ કાયાપલટ પામી ચૂકેલું રાજ્ય હશે. દેશમાં ક્યાંય નથી તેવા પ્રોજેક્ટ હાથમાં લઈને બેઠેલું ગુજરાત સડક, આકાશ તથા દરિયા માર્ગે દેશ અને દુનિયા સાથે જોડાવાની શ્રેષ્ઠ લિંક ધરાવતું હશે. વિકાસની જ્યોત પ્રજ્વલિત રાખવાનું ઊંજણ અને ઉદ્દીપન ઇન્ફાસ્ટ્રક્ચર હોવાથી મોદી સરકારે તેને ટોચની અગ્રતા આપી છે. બંદરે ઉતરેલો માલ ભરી લાંબી સફરે નીકળેલા ટ્રકને સડક પ્રવાસ ટૂંકો કરાવવા રોરો સર્વિસ દુનિયામાં ચાલે છે. ગુજરાત હવે શરૂ કરવાનું છે. ભાવનગર નજીક ઘોઘા બંદરને ભરૂચ પાસેના દહેજ સાથે રોડ ઓન રોડ ઓફ ફેરી સર્વિસથી જોડવાનું કામ મંગળ ઉદઘાટન સુધી પહોંચવા આવ્યું છે. ચેન્નાઈમાં બનેલી મોટરકાર ભરીને જહાજ કંડલા આવતું હોય તો ઘોઘાથી દહેજ વચ્ચે આ સેવા ફાયદાકારક સાબિત થવાની, કારણ કે દહેજ અને ઘોઘા વચ્ચેનું દરિયાઈ અંતર સડક કરતાં ખૂબ ઓછું હોવાથી ડ્રાઈવર સાથે આખે આખી ટ્રક અને મોટરકાર જહાજમાં ચડાવી દહેજમાં ઉતારી લેવાશે. સડક અને દરિયા વચ્ચે પરિવહનનું ફાયદામાં સંકલન થશે. અમારા અલગ્ન શિપબ્રેકિંગ ઉદ્યોગને લાગતે ઓળખતે છે ત્યાં સુધી અમારો ઘણો બધો માલ દમણ અને સેલવાસાના ફર્નેસ પ્લાન્ટમાં અને રોલિંગ મિલોમાં જાય છે. તેઓનું 10 કલાકનું ડિસ્ટન્સ ઘટીને એ લોકોનું ડિસ્ટન્સ 2 થી 3 કલાકનું થવાથી આ તમામ પ્રકારના ઉદ્યોગોને ખૂબ જ ફાયદાકારક રહેશે. યે રોરો વેસલ હૈ ઇસકો બોલતે હૈ રોલ ઓન રોલ ઓફ હૈ ના રોલ ઓન રોલ ઓફ રાઈટ જો વ્હીલ્ડ કાર્ગો લેતા હૈ યે વો યુનિક યુનિક ઇનિશિયેટિવ હૈ જિસસે અપના નેશનલ હાઈવે કા ડિકન્જેશન હો જાયેગા તો વી કેરી અબાઉટ 4000 કાર્સ ફ્રોમ ચેન્નઈ ટુ કાંડલા ઓર ઇસસે યે હોતા હૈ કે યે દરિયા સે આતી હૈ ગાડીયા તો પકડ લો પોલ્યુશન કમ હોતા હૈ એક્સિડન્ટ્સ કમ હોતે હૈ સેફ્ટી હૈ પ્લસ યે કોસ્ટ ઇફેક્ટિવ ભી બહોત હૈ યાની કે દરિયા કી જો કોસ્ટ હૈ ટ્રાન્સપોર્ટેશન કી વો 30 પૈસે પર કિલોમીટર પર કાર પર ટન હૈ વૈસે બાય રોડ આતા હૈ તો 2 રૂપીઝ કે ઉપર લગતા હૈ. બંદરનો વિકાસ ખાનગી ક્ષેત્રને સોંપવામાં ગુજરાત અગ્રેસર રહેતા પીપાવાવ અને મુંદ્રા જેવા બંદર ઉભા થયા છે. ઓટોમેટિક લોડિંગ અને અનલોડિંગ થતું હોય તેવા પીપાવાવ બંદરથી ફોર્ડ અને મારુતિએ હાંસલપુરમાં બનાવેલી મોટરકાર નિકાસ થાય છે. તો દેશના સૌથી ગ્રીન અને સૌથી આધુનિક ખાનગી બંદરમાં કચ્છનું મુંદ્રા બંદર અગ્રેસર છે. બંદર ક્ષેત્રના ખાનગીકરણ માટે મુંદ્રા કેસ સ્ટડી છે. કંડલાની સ્થાપના અગાઉ નવલખી બંદરની એવી જાહોજલાલી હતી કે કરાંચી સાથે માલ અને મુસાફરનું પરિવહન અહીંથી થતું. મોરબીથી નજીક હોવાને લીધે નવલખી બંદરનો વિકાસ થાય તો સિરામિક ઉદ્યોગ માટે નિકાસ સરળ બને. બારમાસી બંદર હોવા છતાં પાછળ રહી ગયેલા પોરબંદર અને નવલખી બંદરના સોનેરી દિવસો સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ પાછા ફરવાના છે. દરિયાઈ વેપારની ખીલવણી માટે કોસ્ટલ ઇકોનોમિક ઝોન સ્થાપવાની તૈયારી થઈ ચૂકી છે. પીપાવાવ અને અલંગ બંદર તથા દહેજથી હજીરા વચ્ચેની પટ્ટી ઉપર આવો ઝોન બનવાનો છે. બંદરને સડક નેટવર્ક સાથે જોડવા માટે ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠાને સમાંતર કોસ્ટલ હાઈવે બનાવવાનું કામ હાથ ધરાયું છે. ભાવનગર સોમનાથ વચ્ચે 4 લેન હાઈવે બાંધવા માટે પ્રથમ તબક્કામાં ઉના કોડીનાર વચ્ચેનું કામ શરૂ કરાયું છે. આ સમગ્ર કોસ્ટલ હાઈવે એ 4 માર્ગીય બનવાનો છે. RCC સિમેન્ટ ક્રોકેટથી બનવાનો છે. બંને બાજુ વૃક્ષોનું નિર્માણ કરવું છે, વૃક્ષો ઉગાવવા છે, એટલે કે ગ્રીન હાઈવે પણ આ રસ્તાને બનાવવો છે. આ દ્રષ્ટિએ આ નેશનલ હાઈવે નિર્માણ થવાથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના સમુદ્ર કિનારા પર આવેલા બંદરોનો વિકાસ થશે. દેશના મહાબંદર પૈકી સૌથી વધુ માલ ચડાવવા ઉતારવાનો રેકોર્ડ સતત થોડા વર્ષથી નોંધાવતા કંડલા બંદરની આસપાસ આયાતી લાકડામાંથી ફર્નિચરનું ઉત્પાદન કરતી વસાહત નાખવાનું નક્કી થયું છે. દરિયાઈ માર્ગે દુનિયાની બજાર સર કરવા જવાનો ઇતિહાસ આજે પણ સાંપ્રત છે, ત્યારે માલ અને મુસાફરની દરિયાઈ હેરફેરમાં નવા પ્રયોગ ગુજરાત કરશે. માંડવીથી ઓખા વચ્ચે શરૂ થયેલી મુસાફર સેવા સૌથી મોટો દાખલો ગણી શકાય. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.